એક સત્યતા કોઠો આપેલો હોય અને સત્યતા કોઠાની અંદર જ્યારે તમામ ફલિત વિધાન અંતે સત્ય હોય ત્યારે આ કેવું કહેવામાં આવે? તદેવા. અથવા આ સત્યતા કોઠો કેવું ગણવામાં આવશે? તદેવા. જ્યારે ફલિત વિધાનમાં તમામ વિધાનો અથવા એના રૂપ કેવા આવશે? બધા જ અસત્ય આવે ત્યારે શું કહેવાય? નો અર્થ થાય છે વિરોધ, વિરોધ અથવા નકારાત્મક અથવા અસત્ય. તદેવાર્થ નો અર્થ છે બધું જ સત્ય અથવા તમામ અનુકૂળ અથવા તમામ નિયમો. અને છેલ્લે પરાયણ, જયારે સત્તા કોટમો હોય એના ફલિત વિધાનમાં અંતિમ સ્વરૂપમાં કેવું આવે? સત્ય પણ આવે, અસત્ય પણ આવે, સત્ય પણ આવે. જયારે કોઈ પણ સત્યતા કોઠામાં સત્ય અને અસત્ય સ્વરૂપનું રૂપ આવે ત્યારે એ કેવું કહેવામાં આવે છે? કહેવામાં આવે. જયારે સત્તા કોટમો દોરવામાં આવે ત્યારે જો એક વિધાન હોય તો બે હરોળ, બે વિધાન હોય તો ચાર. આ હરોળના આધારે નિયમ પ્રમાણે આપણે છેલ્લે શું કરવાનું? એનું સ્વરૂપ ચેક કરવાનું. એ જો તમામ તદેવાર્થ જ હોય તો બધા કેવા હશે? બધા અસત્ય હોય તો અને પરાયક હોય તો બંને અસત્ય હોય તો અહીં છે કોઈ જગ્યાએ આ બે કેવા થશે? જયારે બેવટી આવે ત્યારે શું થયું? સ્વરૂપ સ્વરૂપ થયું. જયારે આ બંને સત્ય આવે છે, આ બંને સત્ય આવે છે ત્યારે આ સ્વરૂપ કયું કહેવાય? એટલે જયારે પૂછવામાં આવે કે આપેલા વિધાનનો સત્યતા કોઠો દોરો, પરીક્ષામાં પૂછવામાં આવે આપેલા વિધાનનો સત્યતા કોઠો દોરો અને એ સત્યતા કોઠાને આધારે, એ સત્યતા કોઠાને આધારે એ વિધાન તદેવાર્થક છે, સ્વવ્યાખ્યાતી છે કે પરાયક છે, એ આપણે સમજાવવા. પરીક્ષામાં ફરી આપણને એક જ વાર એક જ નાના મુદ્દામાં બે માર્કમાં પૂછ્યું હોય કે આપેલા વિધાનનો સત્યતા કોઠો દોરો, તે વિધાન તદેવાર્થક છે, સ્વવ્યાખ્યાતી છે કે પરાયક છે. હવે જ્યારે પી વિકલ્પન પી શરતી નિષેધ પી સ્વરૂપ જોયું એટલે આપણે જોયું કે એમાં પી અને નિષેધ પી બે આવે છે, એટલે આપણે શું કરવા પડ્યા? બે હરોળ પી અને નિષેધ પી મૂક્યા. પણ જયારે કૌંસ આવતો હોય ત્યારે એની એક અલગ રો બનાવવી જ પડે, એટલે પી શરતી નિષેધ પી એક મૂકવું પડે. અને ચોથામાં છેલ્લે આપણે આખું વિધાન તો લેવું જ પડે. કોઈ પણ સત્યતા કોઠો બનાવતી વખતે ખાસ યાદ રાખવાનું, જે પદ આવેલા હોય, જો એકલો પી હોય તો એક જ લે, પણ એવું છે જ નહીં, બે પદ આવે તો પી અને નિષેધ પી, અને નિષેધ છે એટલે બીજું પદ બની ગયું, એટલે અહીંયા બે લેવા પડ્યા, પી અને નિષેધ પી. પછી એક કૌંસ લેવો પડ્યો કારણ કે પી શરતી નિષેધ પી લઈ છૂટો પાડ્યો. અને છેલ્લે જે સાબિત કરવું હતું ને, બે વિકલ્પ પી શરતી નિષેધ પી આખું લેવું પડ્યું. તો છેલ્લે પી અને એફ હતું, જો પી અહીંયા સત્ય હોય તો નિષેધ પી કેવો થઈ જાય? અહીંયા એફ હોય તો આ સત્ય. અહીંયા શરતીનો નિયમ લાગુ પડ્યો કે જો પી સત્ય અસત્ય છે અહીંયા, પણ અહીં કેવું બન્યું? આ અસત્ય. જયારે અહીં તો એવું છે જ ને એટલે સત્ય. વિકલ્પ નો નિયમ શું કહે છે? બે ટી આવે ત્યારે આ વિધાન કેવું બની ગયું?